પૈસાની માંગણી કરતા ફરિયાદ પણ નોંધવામાં આવી રહી છે. કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે. જે રાજકોટમાં ધનસુખ ભંડેરીનું જે એફબી એકાઉન્ટ છે તે હેક કરવાના સમાચાર મળી રહ્યા છે. જે ધનસુખ ભંડારી છે તે મ્યુનિસિપાલિટી ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે. રાજકોટમાં ધનસુખ ભંડારીનું એફબી એકાઉન્ટ હેક કરવાના સમાચાર મળી રહ્યા છે. આ હેક કરવા અંતર્ગત ફરિયાદ પણ નોંધવામાં આવી રહી છે. કહી શકાય કે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે ધનસુખ ભંડારી, તેમનું એફબી એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ સાથે જ એકાઉન્ટ હેક કરીને તેમના મિત્રો પાસેથી, તેમના સગા સંબંધીઓ પાસેથી તે પૈસા માગતા હતા તેવા ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચની સાથે સાથે સાયબર ક્રાઇમમાં પણ તેમની પોતાની ફરિયાદ નોંધાવી છે. જે રીતે કહી શકાય કે રાજકોટમાં ધનસુખ ભંડેરીનું એફબી એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ જે છે હેક થવાના સમાચાર મળી રહ્યા છે. જે ધનસુખ ભંડારી રાજકોટ મ્યુનિસિપાલિટી ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે. આ બાબતે અમારી સાથે અમારા સંવાદદાતા આશીષ લાલકે અમારી સાથે જોડાઈ ગયા છે. જી આશીષ, જેવી રીતે કહી શકાય કે મનસુખ ભંડારીને જે એફબી એકાઉન્ટ હેક થવાના સમાચાર મળી રહ્યા છે, તો શું છે વિગતે માહિતી? જી ચોક્કસ રૂચિ, જણાવી દઉં કે જે રાજકોટમાં જે ધનસુખ ભંડેરીનું જે ફેસબુક એકાઉન્ટ છે તે હેક થયાના સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે મનસુખ ભંડેરી છે તે રાજકોટ મ્યુનિસિપલના ફાઇનાન્સ બોર્ડના જે ચેરમેન છે, ત્યારે જે પ્રકારે કહી શકાય કે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને પૈસાની માંગણી કરતા હોવાની પણ જે પ્રકારે કહી શકાય કે વિગતો સામે આવી છે, ત્યારે આ અંગે ધનસુખ ભંડેરીએ પણ પોતાના લાગતા ઓળખતા સૌ કોઈને જાણ કરી અને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ મારું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું છે અને કોઈ પણ વ્યક્તિએ પૈસાની માંગણી કરે તો તેમની સાથે વ્યવહાર કરવા નહીં. ત્યારે આ અંગે જે પ્રકારે કહી શકાય કે ફ્રોડ કરનારાઓ છે તો અગાઉ પણ આવી રીતે નુસખાઓ અપનાવતા હતા અને જે પ્રકારે નામી અનામી હસ્તીઓના નામે ફેસબુક એકાઉન્ટ હોય છે તે બનાવી અથવા તો તેમના એકાઉન્ટ હેક કરીને તેમના સગા સંબંધીઓ તો સ્નેહીઓ પાસેથી જે પ્રકારે પૈસાની માંગણી કરતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ અંગે જે પ્રકારે કહી શકાય કે ધનસુખ ભંડેરીએ આ અંગે જે જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ દ્વારા જે પ્રકારે કહી શકાય કે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદને લઈને જે પ્રકારે હાલ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવી છે, ત્યારે કહી શકાય કે આવી રીતે જે ફ્રોડની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આજે પણ ધનસુખ ભંડેરીનું જે ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની ઘટના સામે આવી છે. જી આશીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મ્યુનિસિપાલિટી ફાઇનાન્સ બોર્ડના જે ચેરમેન છે ધનસુખ ભંડારી, રાજકોટના જે મ્યુનિસિપાલિટી ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારીનું જે ફેસબુક એકાઉન્ટ છે તે બ્લોક થઈ, તે હેક થઈ ગયું છે. અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનનું જે એફબી એકાઉન્ટ હેક કરીને તેઓ એક સગા સંબંધીઓને તેમના મિત્રો પાસેથી પૈસાની માગણી કરતા હતા, જે અંતર્ગત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.